અમરેલી જિલ્લા શાળા સંચાલક મંડળનો એક વિડીયો વાયરલ થયો છે. મંડળના પ્રમુખનો આ વિડીયો વાયરલ થયો છે. એડમિશન માટે લોભામણી સ્કીમ અને જાહેરાત કરવી ખતરનાક હોવાની વાત હસમુખ પટેલે કરી છે. એડમિશન માટે વેપારી પ્રવૃત્તિ જેવી જાહેરાતો ખતરનાક હોવાની વાત આ વિડીયોમાં તેમણે કરી છે અને એડમિશન માટે જાહેરાતોની પદ્ધતિમાં ફેરફાર પણ કરવો જોઈએ તે પ્રકારની પણ વાત તેમણે કરી. નું પરિણામ આવ્યું અને આજે મેં ઘણા મિત્રોની પરિણામની જાહેરાત આપી, વિદ્યાર્થીઓને અભિનંદન દેતી જાહેરાત આપી ત્યારે મેં ઘણું માર્ક કર્યું કે આપણે એક કે બે કે ત્રણ એવન આવ્યા હોય ને આપણે 3 ના 13 એવન કરીને જાહેરાતો છાપી દેતા હોય અને વિદ્યાર્થીને એવન ગ્રેડ હોય જ નહીં તો પણ તેને મારી મચકોડીને આપણે એને એવન બનાવીને આપણે જાહેરાત છાપી દેતા હોય. વિદ્યાર્થીઓને ખબર હોય, એના વાલીને ખબર હોય અને વાલીઓ અને વિદ્યાર્થીઓ આપણી માટે કેવડો મોટો વિશ્વાસ કરતા હોય ત્યારે આપણે આવી એડમિશન ભેગા કરવાની લોભામણી એની લાઈમાં લોભામણી જાહેરાતો સ્કીમો કરીએ છીએ ને એ ખરેખર આપણા સૌ માટે ખતરનાક છે. લોકો આપણી ઉપર વિશ્વાસ કરે છે, આખું વિશ્વ શિક્ષણ જેવી સંસ્થાઓ શિક્ષણ સંસ્થાના સંચાલકો પર વિશ્વાસ કરે છે. એ વિશ્વાસ આપણો ક્યારેય ડગે નહીં એવા આપણે પ્રયાસો કરવા જોઈએ આવનારો દિવસ ક્યાંક એવો ન આવે કે લોકો આપણી ઉપર ભરોસો ન કરે. ત્યારે આપણે જે જાહેરાતો કરીએ છીએ આપણે શિક્ષણ જેવું પવિત્ર ક્ષેત્ર લઈને બેઠા છીએ ત્યારે આપણે જે જાહેરાતોનું જે માધ્યમ છે ને જાહેરાત કરવાની આપણી પદ્ધતિ છે એ ખરેખર પદ્ધતિમાં ફેરફાર કરવો પડે. આપણે કોઈ સેલ્સમેન નથી, આપણે કોઈ સ્ટોર ચલાવતા નથી કે આપણે કોઈ વેપાર કરતા નથી. તેમ છતાં પણ આપણે વેપારી પ્રવૃત્તિ જેવી આપણે સ્કીમો અને જાહેરાતો કરીએ છીએ ને એ ખરેખર આવનારા દિવસોમાં આપણા માટે ખતરનાક છે. મારા વિડીયોના કારણે ઘણા સંચાલક મિત્રોને દુઃખ થશે અને ઘણા બે પાંચ મારા વિરોધી પણ થશે, મને જરાય ચિંતા નથી. કેમ કે આ ક્ષેત્રને તમારે કાયમી માટે વ્યવસ્થિત રીતે આ ક્ષેત્રમાં તમારે માથું ઊંચું કરીને સ્વમાનભેર કામ કરવું હોય ને તો આપણે જે આ પ્રવૃત્તિ કરીએ છીએ લોભામણી જાહેરાતોને સ્કીમો એ બધું એક આરે એક ફ્રી, 5 વિદ્યાર્થી લેવો એટલે 1 વિદ્યાર્થી ફ્રી અને આ જે કંઈ આપણે એવન ગ્રેડ 1 આવ્યો હોય તેના 2 કરીએ ને 2 આવ્યા હોય તેના 4 કરીએ ને જાહેરાતો કરીને વાલીઓને જે આપણે આકર્ષી રહ્યા છે ને એ આ દુનિયા આખી ભણેલી છે, બધી ચતુર છે. આવનારા દિવસોમાં આપણને કોઈને ખબર ન પડી જાય અને આપણી ઉપર લોકો વિશ્વાસ કરતા ન થાય આપણું કોઈ બાવડું નહીં પકડે. આ ખાસ યાદ રાખજો મારી વાત. એટલે જે કોઈ મિત્રો આ આપણા સંચાલક મિત્રો છે આવું કંઈ કરતા હોય તો મિત્રો મારી હાથ જોડીને વિનંતી છે આ ક્ષેત્રને તમે બચાવવું હોય તો આ બધું બંધ કરવું પડશે.